નહીં જોવો પડે ટૂંક સમયમાં જ હવે ગરમીથી રાહત મળશે વાત કરીએ આણંદની તો આણંદ જિલ્લામાં પ્રિમોન્સૂનની કામગીરી માટે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને એક બેઠક યોજાય છે જેમાં વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થાય તે માટે તુલસી ગરનાળાથી લઈને વ્યાયામ શાળા થઈ મોગરી જતા કાંસની ખાસ સફાઈ માટે ભાર મૂકવામાં આવ્યો છે જોકે કાંસ વિભાગની કામગીરી માત્ર કાગળ પર જ દેખાતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે ટીપી આઠમાં આવતા વિસ્તારના લોકોએ કાંસ વિભાગની કામગીરી સામે અસંતોષ વ્યક્ત કર્યો છે સાથે જિલ્લા કલેક્ટરે

કાંસની સફાઈ નથી થઈ એ બાબતે કહેવા માંગે કે છેલ્લા ત્રીસેક વર્ષ ત્રીસેક એક વર્ષથી આ ગરીબ પબ્લિક જનતાની સામે નથી સરકાર જોતી નથી તંત્ર જોતું નથી કલેક્ટર મામલતદાર જ્યારે પણ સાફ કરવા આવે છે કે નથી આવતા એ પણ અમને ખ્યાલ નથી આવતો અને જ્યારે અમે રજૂઆતો કરે છે મૌખિક લેખિત રજૂઆતો કરી કરીને અમે તો થાકી ગયા છે

તમે કાયદા કાનૂન બનાવો છો તે કાયદા કાનૂન જાય છે નાના નાના છોકરાઓ બીમાર પડે છે રોગચાળો ફાટી નીકળે છે તાવ સદી મેલેરિયા હું તો મોગરીમાં વારંવાર કહી રહ્યો છું કે આરોગ્ય કેન્દ્ર મોટું કરાવો અને જ્યાં ત્યાં મચ્છરો ની દવાનો છંટકાવ કરાવો આણંદ જિલ્લામાં પ્રી મોન્સૂનની કામગીરીના ભાગરૂપે સિંચાઈ વિભાગના તમામ અધિકારીઓને આણંદની જે મુખ્ય કનાલો આવેલી છે જે સાસો સાસ આવેલી છે જે નોટિફાઈડ સાસ છે આ બધાને ક્લિયર કરવા માટે ઓલરેડી અગાઉ પણ જ્યારે મે મહિનામાં પણ ડિઝાસ્ટરની આ મિટિંગ યોજવામાં આવી હતી ત્યારે પણ તમામને સૂચનાઓ આપવામાં આવી હતી તેમ છતાં હજુ અમુક જગ્યાઓથી ફરિયાદો પણ આવી રહી છે જ્યાંથી canal ક્લિયર સાસ પણ સપાઈ બરાબર નથી થઈ આવી તમામ ફરિયાદોની ફરીથી યોગ્ય રીતે ચકાસણી કરાવીને અને કોઈ બેદરકારી પણ સામે આવશે તો આ બેદરકાર અધિકારીઓ સામે પણ ફરવા લેવામાં આવશે